गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 3 विषय आसपास जेमा आपने चैप्टर 11 એટલે કે 11 નંબરના પાઠનો અભ્યાસ કરીએ છીએ. કાલે આપણે એક બાળકી જોયું અને એના પ્રશ્નો લખ્યા. આજે હવે જોઈએ પેજ નંબર 70. તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 70 જુઓ. વાંચો અને સમજો. વેકેશનમાં બધા ફરવા જાય છે, કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂરના સ્થળોએ જાય, કોઈ બસમાં, કોઈ રેલગાડીમાં કે વિમાનમાં જાય. બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે. અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગેની વાત કરી છે કે આપણે વેકેશનમાં બધા ફરવા જતા હોઈએ છીએ, જઈએ છે ને, કે કોઈ નજીક મામાના ઘરે, કાકાના ઘરે જાય, તો કોઈ દૂર ફરવા જાય છે. તો આવે આપણે વિમાન દ્વારા, કોઈ બસમાં, રેલગાડીમાં જુદી જુદી રીતે આપણે મુસાફરી કરીએ છીએ. તો મુસાફરી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બીજા ગામ જવું, એને શું કહેવાય? મુસાફરી કહેવાય. અહીંયા તમારા જેવા નાના નાના છોકરા છે એ પોતાના અનુભવો રજૂ કરે છે. તો પેલું શું આપેલું છે કે અહીંયા છોકરી છે, એનું નામ નથી લખ્યું, પણ શું કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો. અહીંયા તમારે અક્ષર એટલે કે શબ્દના બદલે ચિત્ર આપેલું છે, એટલે કે વાહન કયું છે એનું નામ આપણે બોલવાનું છે. તો પહેલું ચિત્ર છે એ બસનું છે. તો પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે ટ્રેનમાં પણ ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. ભૂગર્ભ એટલે કે જમીનની નીચેનો જે રસ્તો બનાવેલો હોય એને કહેવાય ભૂગર્ભ. અમને એ પણ ખબર ન હતી કે મોટર અમારા ઉપરના રસ્તા પર ચાલે છે. એટલે કે ઘણીવાર એવું બને કે અંડરબ્રિજ કહીએ ને આપણે, ઉપર પણ એક બ્રિજ બનાવેલો હોય પુલ, અને એની નીચે બીજો રસ્તો પણ હોય, તો નીચે ગાડી જતી હોય અને ઉપર બસ અથવા મોટર ગાડી કે એ જવા માટેનો રસ્તો બનાવેલો હોય છે. તો અહીંયા જે ટ્રેન છે, રેલવે ટ્રેક, એ અંડરબ્રિજ છે. તો ત્યાં એ ભૂગર્ભમાં જ્યારે ગાડી જતી હોય છે ત્યારે એની ઉપરનો જે રસ્તો છે, બ્રિજ બનાવેલો છે, એના ઉપર મોટર ગાડી, બસ અને એવું પણ ચાલે છે. એના પછીનું જુઓ. મારી કોઈના લગ્ન હતા, હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે અમે ખૂબ જ સરસ સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યો. ચિત્ર વિમાનનું છે તો ત્યાં આપણે વિમાન એ શબ્દ બોલવાનો છે. તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા, છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. તેના મોટા ભાઈ છે એ અમેરિકા, અમેરિકા એટલે કે આપણો ભારત છે એના જેવો એ દેશ છે જે અહીંયાથી દૂર છે. પણ તમે જો ટ્રેનમાં એની સફર કરો તો તમે એક જ દિવસમાં પહોંચી જાઓ. તો એક જ દિવસમાં એના ભાઈ છે ત્યાં અમેરિકાથી અહીંયા પહોંચી જાય છે. કોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. જે ચિત્ર આપેલું છે એને કહેવાય ડોલી, એટલે કે જ્યારે લગ્ન થાય ત્યારે દીકરીને અથવા વહુને એમાં બેસાડવામાં આવે છે, તો એને ડોલી કહેવાય છે. કે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. તો એના ફૈબાની વાત છે, એના ફૈબાના લગ્ન હતા ત્યારે એ ડોલીમાં બેઠા હતા. તો એ પણ એક વાહન જ છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. કે પહેલાંના સમયમાં જ્યારે વાહનોની વ્યવસ્થા નહોતી ત્યારે લગ્ન વખતે વહુને બેસાડવા માટે આવી ડોલીનો ઉપયોગ કરતા હતા. કે બીજા લોકો છે એ બળદ ગાડીમાં અથવા ચાલતા પણ આવતા જતા, જ્યારે વહુ માટે એટલે કે એના માટે આ ડોલીનો ઉપયોગ કરતા. ત્રીજું જુઓ કે હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે જ પાણી જ જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસમાં કે ગાડીમાં જઈ શકતા હતા, એટલે કે મોટર ગાડી છે એ લઈ શકતા હતા. તેના બદલે અમે
તેઓના ઘરે જવા માટે ઓડી લીધી। આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ મજા આવી। કેરળ એટલે કે દરિયા કિનારે તેઓ છે, એક જગ્યાએથી નાનીમાના ઘરે પહોંચવા માટે શેનો ઉપયોગ કરે છે કે રસ્તાની સુવિધા છે, ગાડીમાં પણ જઈ શકાય, બસમાં પણ જઈ શકાય, છતાં એ લોકોએ હોળીની મજા માણવા માટે હોળીમાં બેસીને એમના ઘરે નાનીમાના ઘરે જવાનું પસંદ કરે છે। તો એ હોળીમાં બેસે છે અને એને મજા આવે છે। એના પછી અમે રજાઓમાં શિમલા ગયા। બસમાં ત્યાં વાંકાચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી। જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો। અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું। મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા। અમે દાદીને ઘોડા પર સવારી કરાવી। હું ક્યારેય થાક્યો નહીં, અહીં ચાલવાનું મને ગમ્યું। શિમલાનો જે ઘોડાવાળો વિસ્તાર છે એટલે કે વાંકાચૂકા રસ્તા હોય, ઉપર ચઢાણવાળા રસ્તા હોય, પર્વત ઉપરનો રસ્તો હોય તો એ કેવો હોય, ચઢાણવાળો હોય ને, કે ઢાળ ઉપર આપણે ચઢવાનું થાય તો એવા રસ્તામાં આપણે વધારે થાક લાગે છે। પણ જો મોટી ઉંમરના વ્યક્તિ એના દાદી જોડે છે તો એ વૃદ્ધ હોય ને, તો એવા વ્યક્તિ આવા રસ્તા ઉપર ઝડપથી ચાલી શકે નહીં। તો એના માટે ઘોડાવાળા હોય તો એ લોકો ઘોડાથી એમને પહોંચાડી શકતા હતા। તો અહીંયા જો ઘોડાનું ચિત્ર આપેલું છે તો સવારી કરવા માટે ઘોડાનો ઉપયોગ થાય છે। મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ, અમે ખૂબ જ નજીક રહીએ છીએ। જ્યારે પણ મારે અમારા ઘેર એમના ઘેર જવું હોય, હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું। માં અને છોટુએ નાનીના ઘેર પહોંચવા ટ્રાઇસિકલ લેવી પડતી હોય છે। તો પહેલું ચિત્ર તમને સાયકલનું આપેલું હોય છે કે આપણે નજીકના સ્થળે આજુબાજુની કોઈ પણ જગ્યાએ આપણે જવું હોય, સ્કૂલે જવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, સાયકલ। જ્યારે બીજું ચિત્ર છે એમાં જુઓ ત્રણ પૈડાવાળી સાયકલ છે, એને શું કહેવાય, ટ્રાઇસિકલ, કે એમાં તમે પાછળની સીટમાં બે ત્રણ વ્યક્તિ બેસી શકે અને આગળ બીજા જે વ્યક્તિ છે એ ચલાવી શકે। તો અહીંયા છોટું છે એના નાનીને ઘરે પહોંચવા માટે ટ્રાઇસિકલમાં બેસીને જાય છે। જ્યારે જે અહીંયા છોકરી વાત કરે છે એ શું કહે છે કે હું મારા માસીના ઘરે જવા માટે સાયકલ લઈને જાઉં છું। છેલ્લે હું મારા મામાના ગામડે ગયો। રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી, તેથી અમે બળદગાડામાં ગયા। ગામડે જવાને રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા। મને બળદના ગળામાં બાંધેલી ઘંટડીનો અવાજ ખૂબ જ ગમ્યો। કે ગામડામાં તમે ક્યાંક આવું બળદગાડું જોયું હશે કે અત્યારે સવારી માટે તો એનો ઉપયોગ નથી થતો, પણ ખેતરેથી કોઈ એમને માલ સામાન લાવવો હોય, અનાજને લાવવું હોય તો એના માટે આવા બળદગાડાનો ઉપયોગ કરતા હોય છે। તો અહીંયા જે છોકરો છે વાત કરે છે કે મારા મામાના ઘરે અમે ગામડે ગયા ત્યારે અમે બળદગાડામાં બેઠા હતા। બળદના ગળામાં તમે જો ઘૂઘરી એટલે કે ઘંટડી અથવા ઘૂઘરી આવી કોઈ પણ વસ્તુ બાંધેલી હોય કે જ્યારે એ ચાલે અને અવાજ આવે તો સરસ લાગે છે। તો આ બાળક છે એને એનો અવાજ ખૂબ ગમે છે, કે બળદના ગળામાં જે ઘંટડી બાંધેલી હતી એનો અવાજ મને ખૂબ ગમ્યો। તો અહીંયા આ પાઠમાં તમે જુઓ કે વિવિધ વાહનોનો પરિચય આપણને આપેલો છે, જેમ કે બસ છે, મોટરકાર છે, વિમાન છે, હોડી છે, સાયકલ છે, બળદગાડું છે। તો દરેક વાહનોનો આપણને પરિચય કરાવ્યો છે કે કયા વિસ્તારમાં કેવા વાહનોનો ઉપયોગ થાય છે એની માહિતી આપણને આ પાઠમાં મળે છે। તો આપણે છે ને ગુજરાતમાં ચાર પ્રકારના માર્ગો છે। માર્ગ એટલે શું એવો પ્રશ્ન થાય ને, કે આપણે કયા કયા રસ્તાનો ઉપયોગ કરી શકીએ
ઓકે તો પહેલું છે સળગ માર જેનો આપણે વધારે ઉપયોગ કરીએ છીએ આપણે અહીંયાથી એક ગામથી બીજા ગામ જવું હોય તો આપણે ગાડી બસ જે રસ્તા ઉપર ચાલે એને શું કહેવાય સળગ માર પછી છે બીજું હવાઈ માર ઉપયોગ કરીએ છીએ
અને એ છે રોપવે તો આ રોપવે એટલે શું
वाहन में आता हो तो वाहन लखवानुं छे, अथवा स्कूटर पर आता हो तो स्कूटर लखवानुं छे। तो अहींया तमारे तमारा घरनी माहिती लखवानी छे के तमारा घरथी तमारा मित्रनुं घर केटलुं दूर छे, तमारा सगा संबंधी अहींया आपेलुं छे के सगा संबंधी जे पर्वत पर रहे छे। तो કોઈના આપણા ગુજરાતમાં કોઈ એવા સગા સંબંધી અહીંયા નથી કે જે પર્વત ઉપર રહે છે, છતાં પણ એવું વિચારી જુઓ કે કોઈ ત્યાં રહેતું હોય તો આપણે કયા રસ્તે જશું, એમના ઘરે જવું હોય તો કઈ રીતે જઈ શકાય। તો એના માટે બસની કોઈ વાહનની એવી પણ વ્યવસ્થા હોય છે। નાનીના ઘેર જવું છે તો નાનીના ઘેર ટ્રેનમાં જવાનું હોય તો તમારે ટ્રેન લખવાનું, બસમાં જતા હોય તો ત્યાં બસ લખવાનું છે। નદી કિનારે તો નદી કિનારે આપણે દરિયાઈ માર્ગ છે એમાં કયા કયા વાહનો હોય એનો ઉપયોગ કરીએ તો તમે હોડી લખી શકો છો। અને દરિયા નદી કિનારે હોય તો એમાં હોડી લખો અને દરિયા કિનારે મોટું વાહન જેમ કે આગ બોટ સ્ટીમર અથવા એ પણ લખી શકાય। પછી જોઈએ પેજ નંબર 73, ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખો, જગ્યામાં બીજા વાહનનું ચિત્ર દોરો, વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે તે અંગે નોંધો। કે અહીંયા તમને કેટલાક ચિત્રો આપેલા છે જેમ કે લારી છે, પછી પોસ્ટનું વાહન છે, ટ્રાઇસિકલ છે અને ટ્રેક્ટર છે। તો આ વાહનનો ઉપયોગ તમે કઈ જગ્યાએ કરો છો એનો આપણે આજે અહીંયા માહિતી લખવાની છે। તો પેજ નંબર 72 ઉપરનું જે તમારે આપેલું છે એ માહિતી જાતે ભરવાની છે। પેજ નંબર 72ની જે તમારા ઘરની માહિતી છે એ તમારે જાતે જ લખવાની છે। શાકભાજી ફળો અને અન્ય સામાન વેચવા લાવવા અને લઈ જવા માટે। તમે માર્કેટમાં જાઓ તો મોટે ભાગે તમે જોજો કે શાકભાજીવાળા શું લઈને બેસે છે, લારી લઈને બેસે છે। શાકભાજી અને ફળોવાળા લારીનો ઉપયોગ કરે છે। એ સિવાય તમારા ઘરે કોઈ વસ્તુ લાવવી હોય, નજીક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય, જેમ કે કોઈના ઘરનો સામાન ફેરવવાનો હોય, ટીવી અથવા ફ્રીજ જેવી કોઈ એવી વસ્તુ હોય, તો એના માટે શેનો ઉપયોગ કરે છે, લારીનો ઉપયોગ થાય છે। બીજું વાહન છે એ છે પોસ્ટ વાહન, એને શું કહેવાય પોસ્ટ વાહન, તો ટપાલ લાવવા લઈ જવા માટે વપરાય છે। એક પોસ્ટ ઓફિસ થી બીજી પોસ્ટ ઓફિસ અથવા એક ગામ થી બીજે ગામ ટપાલ લાવવા લઈ જવા માટે પોસ્ટ વાહન નો ઉપયોગ થાય છે। ત્રીજું છે ટ્રાઇસિકલ, કે જે ત્રણ પૈડાની સાયકલ આવે છે। ક્યારેક તમે જોઈ હશે કે કોઈ વ્યક્તિ એવા અપંગ હોય જેને શું કહેવાય વિકલાંગ, અપંગ વ્યક્તિને શું કહેવાય વિકલાંગ। અપંગ એવો શબ્દ આપણે નથી વાપરતા પણ એના માટે વિકલાંગ શબ્દ વપરાય છે। તો વિકલાંગ વ્યક્તિઓ એક સ્થળેથી બીજા સ્થળે આવવા જવા માટે આ સાયકલનો ઉપયોગ કરે છે।
અને છેલ્લું ચોથા નંબરનું ચિત્ર કયું છે ટ્રેક્ટરનું તો ટ્રેક્ટરનો ઉપયોગ ક્યાં થાય છે તો ખેતી કામમાં સવારીના ઉપયોગ માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે ખેતી કરતા જ્યારે અનાજ ખેતરેથી ઘરે લાવવું હોય ત્યારે શેનો ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે એ સિવાય જ્યારે ખેતરમાં કામ કરવા જાય તો એક કરતાં વધારે વ્યક્તિ હોય તો ટ્રેક્ટરમાં બેસાડીને લઈ જાય છે આ સિવાય આપણા શહેરોમાં તમે જુઓ કે મકાનનું કામકાજ ચાલુ હોય તો રેતી પથ્થરો જેવી વસ્તુઓ લાવવા લઈ જવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય છે પછી જોઈએ ડબલ ડેકર બસ એના પાછળના પેજ ઉપર આપેલું છે ડબલ ડેકર બસ એટલે કે બે માળની બસ કહીએ ને આપણે એને શું કહેવાય ડબલ ડેકર બસ તો એક જ શહેરમાં વિવિધ સ્થળોએ જવા માટે મોટા શહેરમાં તમે જુઓ તો આવી બસો જોવા મળશે આપણે નાના શહેરોમાં ઓછી હોય છે પણ અમદાવાદ સુરત વડોદરા જેવા મોટા શહેરો હોય તેમાં આવી બસો જોવા મળે છે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે જેમાં વધારે પેસેન્જરો બેસી શકે છે અને સુવિધા પણ મળી શકે છે છઠ્ઠા નંબરનું છે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ તો દર્દીઓને હોસ્પિટલથી લાવવા અને લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે લાવવા નહીં પણ લઈ જવા જ કહેવાય કેમ કે કોઈ વ્યક્તિ દર્દીને કાંઈ તકલીફ હોય ચાલી શકતા ન હોય બીજી કાંઈ તકલીફ હોય તો દવાખાના સુધી પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે એના પછી છે રેલગાડી રેલગાડી તો વધુ મુસાફરો મુસાફરી કરી શકે એના માટે રેલગાડીનો ઉપયોગ થાય છે ટ્રેન પછીનું તમારે નામ આપેલું છે ચિત્ર આપેલું છે સાયકલનું સાયકલ તો આપણે નજીકના સ્થળોએ જવું હોય એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સાયકલનો બાળકોને શાળાએ જવા માટે જ્યારે બાળક મોટું થાય ત્યારે સૌપ્રથમ એને શીખવવા માટે સાયકલનો ઉપયોગ થાય છે કે પહેલાં સૌપ્રથમ એ સાયકલ શીખે પછી જેમ જેમ મોટો થતો જાય દસમામાં આવે પછી એને ટુ વ્હીલર અપાવે છે અને એનો ઉપયોગ કરે છે તો સૌપ્રથમ બાળકને સાયકલ શીખવવામાં આવે છે અને જો કોઈ ગરીબ વ્યક્તિ હોય
એ પેટ્રોલ ડીઝલ એવા એનો ખર્ચો ન કરી શકતા હોય તો એ આવવા જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. અને છેલ્લું ચિત્ર છે વિમાનનું. ઓછા સમયમાં લાંબા અંતરની મુસાફરી માટે ઉપયોગી છે. તો આ દરેક વાહનોના આપણે ઉપયોગ જોયા કે કયા વાહનનો શું ઉપયોગ છે. આ સિવાય પણ તમારે આપેલા છે વાહનો, જુઓ પેજ નંબર. અહીંયા ખાલી બોક્સ છે તે તમારે વધારાના વાહનો લખવાના છે. એમ્બ્યુલન્સ સુધીનું આપેલું છે, એના પછી તમે રેલગાડી, સાયકલ અને વિમાન લખી શકો છો. અહીંયા 74 નંબરના પેજ ઉપર ચિત્ર દોરવાનું છે અને એનો ઉપયોગ લખવાનો છે. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આગળ હવે પછીનું આપણે બીજા લેક્ચરમાં અભ્યાસ કરીશું.